હળવદ સહિત જિલ્લામાં નાની સિંચાઈ યોજનામાં થયેલ મોટા પાયે ભ્રષ્ટાચારનો મામલો જિલ્લામાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. ત્યારે વધુ એક રજૂઆત હળવદના માયાપુર ગામના પૂર્વ ઉપસરપંચ દ્વારા કરવામાં આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. હળવદ સહિત જિલ્લામાં નાની સિંચાઈ યોજના અંતર્ગત થયેલ ભ્રષ્ટાચાર મામલે ફોજદારી પણ નોંધાઈ છે. ત્યારે રોજબરોજ નાની સિંચાઈ યોજના અંતર્ગત થયેલ કામોના ભ્રષ્ટાચારો સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક ભ્રષ્ટાચાર તાલુકાના માયાપુર ગામે ઉજાગર થયો છે. માયાપુર ગ્રામ પંચાયતના પૂર્વ ઉપસરપંચ અને હળવદ શહેર ભાજપ ઉપપ્રમુખ માયાપુર ગ્રામ પંચાયતના પૂર્વ ઉપસરપંચ અને હળવદ શહેર ભાજપ ઉપપ્રમુખ હમીરભાઈ કળઝરિયાએ જણાવ્યું હતું કે નાની સિંચાઈ યોજના અંતર્ગત અમારા ગામના તળાવમાં રૂપિયા 9.35 લાખ ફાળવવામાં આવ્યા હતા, પરંતુ આ ગામના તળાવમાં રૂપિયા 35,000 જેટલું પણ કામ ન થયું હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. ત્યારે હમીરભાઈ સહિત ગ્રામજનોએ માંગ કરી હતી કે તળાવના રિનોવેશનના કામમાં ભ્રષ્ટાચાર કરનાર કૌભાંડીઓ સામે યોગ્ય તપાસ કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે. ની રજૂઆત છે કે માયાપુર ગામે નાની સિંચાઈના કામમાં 9.35 લાખ રૂપિયા ફાળવવામાં આવેલા, પરંતુ 1000 રૂપિયા પણ ગામના તળાવમાં વપરાયેલ નથી. ફક્ત અને ફક્ત ખાલી થોડા બાવડા કાઢી અને ખોટો દેખાવ કરી અને 9 લાખ રૂપિયાની ઉંચાપત થયાની આ ગામને આશંકા છે. તો આ બાબતે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા અમારી ગ્રામજનોની માગણી છે. જ્યારે આ અંગે યુવા ભાજપ પ્રમુખ ભરતભાઈ કળઝરીએ વધુમાં જણાવ્યું હતું કે તળાવની પાળ તૂટે નહીં તે માટે અગાઉ તળાવ બાંધવામાં આવ્યો ત્યારે પથ્થરનું ફેન્સિંગ કરેલ હતું, પરંતુ નાની સિંચાઈ યોજના અંતર્ગત તળાવના રિન્યુવેશન માટે કામ તો ન કરવામાં આવ્યું, પરંતુ જે હતું તેને પણ તૂટી પડાતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. મહેન્દ્ર મારુ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ હળવદ.